राजकीय राजधानी परंतु माणसों ना जीवन उत्थान थाय तेवी विचारधारा अपनार ने हूँ शू कहूँ। आज आपणे गांधीजी नी लाकड़ी साचवी छे, तेमनी धोती साचवी छे, तेमनो रेडियो साचव्यो छे, परंतु तेमनी विचारधारा ने ना साचवी, तेमनी राम राज्य नी कल्पना ने ना साचवी। आज आपणे चंद्र अने मंगल सुधी पहुंची गया छे, परंतु एक बीजा ना हृदय सुधी नथी पहुंची शक्या। पूज्य बापू ना विचार मुजब तो कणकण मां प्रभु नो वास होय छे, अने ज्यां प्रभु नो वास होय ते जग्या ने नित्य साफ राखवी ए ज साची भक्ति छे। अहिंसा परम धर्म आ ध्येय वाक्य गांधीजी ना जीवन नो एक महत्वपूर्ण भाग बनी गयो हतो। गमे तेवी विकट परिस्थिति मां पण हिंसा तो न जाचवी અને અહિંસા પણ કેવી, કોઈ પણ વ્યક્તિને મન વચન કે કર્મથી દુઃખ ન જ પહોંચાડવો, એટલો ઉત્તમ ભાવ છે બાપુનો। શું આ ભાવ વર્તમાન સમયને ઉત્તમ બનાવવા માટે અપનાવવા જેવો નથી? ગાંધીજીના ત્રણ વાંદરાઓ પૈકી કેટલો ઉત્તમ ભાવ છે? ગાંધીજીના ત્રણ વાંદરાઓ આપણને કેવો ટૂંકો અને સજોડ જીવન જીવવાનો માર્ગ બતાવી જાય છે। ખોટું જોવું નહીં, બોલવું નહીં કે સાંભળવું નહીં। અને આજે આપણે જોઈએ તો તેમના વિચારો જેમ કે સત્ય, અહિંસા, અપરિગ્રહ, બ્રહ્મચર્ય જેવા તેમના 11 વ્રતોમાંથી કોઈ પણ એકને જો આજે અપનાવીશું ને તો આપણું જીવન પણ અન્યથી ઉત્તમ બનશે, અનોખું બનશે। અને આજનો બાળક એ આવતીકાલનો નાગરિક છે જો તેના માં બાપ ગુરુ તેને સારા સંસ્કાર સારી વિચારસરણી નહીં આપે તો પોતાનું પોતાના દેશનું પોતાના સમાજનું સંચાલન કઈ રીતે કરશે? અને અંતે એક કાવ્ય પંક્તિ બોલીને હું પૂર્ણ કરવા માંગીશ। મુજમે રામ તુજમે રામ સબમે રામ સમાયા હૈ, મુજમે રામ તુજમે રામ સબમે રામ સમાયા હૈ, કર લો સત્ય પ્યાર યહાં કોઈ નહીં પરાયા હૈ, એક હી માં કે બચ્ચે હમ સબ એક હી પિતા હમારા હૈ। થેન્ક યુ।